हेलो एवरीवन, આજના લેક્ચર નંબર 6 માં આપણે બે ટોપિક ભણવાના છે. એક છે નોન સમીકરણમાંથી સંતુલન અચળાંક KC મેળવવાની ગણતરી. સંતુલન અચળાંક શું છે, નોન સમીકરણમાંથી એને કેવી રીતે તારવી શકીએ, અને બીજું ભણવાનું છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા વચ્ચેનો સંબંધ. ગિબ્સ ઊર્જા એટલે ડેલ્ટા જી, જે 11મા ધોરણના ઉષ્માગતિ શાસ્ત્ર ચેપ્ટરમાં આવી ગયું. અને આ સંતુલન અચળાંક કેસી એ ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આવી ગયું હતું. તો એ ચેપ્ટર નંબર 7 માંથી એક ટોપિક લીધો છે ને, એક લીધો ગિબ્સ ઊર્જા વાળો, એને કમ્પેર કરવાનું છે આપણે વિદ્યુત રાસાયણિક કોષ સાથે અને નોન સમીકરણ સાથે. તો પહેલો ટોપિક આપણે સમજીએ નોન સમીકરણમાંથી સંતુલન અચળાંક કેસી મેળવવાની ગણતરી. તો આપણને યાદ છે કે નોન સમીકરણ મેં ગઈકાલે શું લખ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, કે કોઈ પણ બિન પ્રમાણિત કોષનો જો પોટેન્શિયલ શોધવો છે એટલે ઈ સેલ, તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય એન લખતા હતા. ડિવાઈડ બાય શું લખતા હતા? એન. પણ પર્ટિક્યુલરલી સપોઝ હું અહીંયા ડેનિયલ કોષની વાત કરું છું, અહીંયા દોરી દીધો છે મેં તમને ડેનિયલ કોષ, જેમાં ડાબી બાજુના બીકરમાં ZnSO4, જમણી બાજુના બીકરમાં CuSO4, CuSO4 ના બીકરમાં કોપરનો સળિયો, ZnSO4 ના દ્રાવણમાં ઝીંકનો સળિયો, તાર મારફતે બલ્બ વડે જોડી દો, વોલ્ટમીટર વડે જોડી દો, કોઈ પણ વડે જોડી દો અને ક્ષાર સેતુથી પરિપથ પૂર્ણ કરો. તો આ ડેનિયલ કોષની વાત કરું તો ડેનિયલ કોષમાં આપણે જાણીએ છીએ એમ કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થાય, 2 ઇલેક્ટ્રોન. ચાલો એ પછી વાત કરીએ. તો નીચે શું લખીએ? એન લખીએ છીએ, બરાબર. નંબર ઓફ ઇલેક્ટ્રોન n બરાબર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા કેટલા મેળવે છે એ જ અહીંયા લખવાના. પછી લખતા હતા આપણે log એનોડ ની સાંદ્રતાના છેદમાં કેથોડ ની સાંદ્રતા, એનોડ ની સાંદ્રતાના છેદમાં કેથોડ ની સાંદ્રતા. આ ઇક્વેશન જનરલ ફોર્મમાં હતું, બધા માટે લાગુ પડે, પણ પર્ટિક્યુલર ડેનિયલ કોષ માટે લાગુ કરું તો કે ડેનિયલ કોષમાં શું રિએક્શન થાય છે જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ છે, તમે જે કોપર અને ઝીંકને જોડ્યા છે ત્યારે શું પ્રક્રિયા થવાની? તો કે ત્યારે પ્રક્રિયા થવાની છે કે જે ZN સોલિડ હતો એ કોપર પ્લસ ટુ એક્વાયસ સાથે પ્રક્રિયા કરીને કન્વર્ટ થઈ જશે ZN પ્લસ ટુ એક્વાયસમાં અને કોપર કન્વર્ટ થશે સોલિડમાં. તો આવી પ્રક્રિયા થતી હતી. ઓવરઓલ રિએક્શન લખી, કેથોડ ઉપર થતી રિએક્શન પણ લખી દીધી, એનોડ ઉપર પણ થતી લખી દીધી. જો આમાં કેથોડ કોણ બનશે, જે રિડક્શન વાળો એને કેથોડ કહેવાય, અને જે ઓક્સિડેશન વાળાને શું કહેવાય? એનોડ કહેવાય. તો કેથોડ અને ઓક્સિડેશન વાળાની રિએક્શન લખી, તો આપણે અર્ધ પ્રક્રિયા લખી ત્યારે તમને યાદ છે કે આમાં કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે? 2, અને 2 મેળવે છે, મતલબ 2 ઇલેક્ટ્રોન નો ચેન્જ આવે. ઓક્સિડેશન થાય તો 2 ગુમાવે, રિડક્શન થાય તો 2 મેળવે. એટલે 2 ને 2 4 એવું નહીં કરવાનું, કોઈ પણ એકના જોઈને આન્સર આપવાનો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન નો બદલાવ આવે છે તેથી 2 આન્સર આવશે. તેથી અહીંયા આપણે શું લખી શકીએ છીએ આ રિએક્શન માટે? જુઓ તો કે આ ઇક્વેશન આ રિએક્શન માટે લખું તો હું લખી શકું કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન નો ચેન્જ આવે. પછી લોગ એનોડ કોણ છે? તો કે ઝીંક, તેથી લખવાનું ZN પ્લસ 2 ના છેદમાં કેથોડ કોણ? કોપર, તેથી કોપર પ્લસ 2. તો ઇક્વેશન નન્સે આપ્યું હતું કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે આપણે આ સાબિત પણ કર્યું હતું, પણ હવે આ ઇક્વેશનને આપણે સંતુલન અચળાંક કેસી કેવી રીતે મેળવી શકીએ આ ઇક્વેશન પરથી. તો હવે જુઓ તો આ ડેનિયલ કોષ છે, આપણને રાસાયણિક ઊર્જામાંથી શું આપે છે? વિદ્યુત ઊર્જા આપે છે. પણ શું હંમેશા આપતો રહેશે? તો કે નહીં, કોઈ એક ટાઈમ એવો આવશે ને કે ઊર્જા આપવાનું બંધ કરી દેશે, કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે. એટલે અહીંયા બલ્બ બળતો બંધ થઈ જશે, અથવા વોલ્ટમીટર હશે તો રીડિંગ બતાવતા બંધ થઈ જશે. શું થતું હતું? અહીંયા ઝીંકની પટ્ટીનું વજન ઘટતું હતું અને કોપરની પટ્ટીનું વજન વધતું હતું અને વોલ્ટમીટર ઉપર રીડિંગ મળતા હતા. હવે ધીરે 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 જેમ પ્રક્રિયા આગળ વધતી જશે, સમય પસાર થતો જશે, એમ અહીંયા ઝીંક અને કોપરની પટ્ટીનું વજન ઘટવા અને વધવાનું નથી, અચળ થવાનું છે, ફિક્સ બની જવાનું છે.
અને અહીંયા વોલ્ટેજ મળતા શું થઈ જશે બંધ થઈ જશે એ ટાઈમે આપણે એમ કહી શકીએ કે આ પરિસ્થિતિએ સંતુલન સ્થપાઈ ચૂક્યું છે એટલે કે સંતુલન પ્રાપ્ત થઈ ગયું છે તો સંતુલન જે સમયે પ્રાપ્ત થઈ જાય એ સમયે ઈ જે સેલ હોય એ વોલ્ટેજ મળતા 0 થઈ જાય ઈ સેલ બરાબર શું થઈ જાય 0 અને જે Zn + 2 ના છેદમાં Cu + 2 ની જગ્યાએ આપણે સંતુલન અચળાંક Kc લખી શકીએ સંતુલન પ્રાપ્ત થાય ત્યારની વાત છે કે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક સમયે સંતુલન પ્રાપ્ત થશે એટલે વોલ્ટેજ મળતા બંધ થઈ જશે કોષ કાર્ય કરવાનું બંધ કરશે તેથી E સેલ બરાબર 0 થઈ જાય અને Zn + 2 ના છેદમાં Cu2 + ની જગ્યાએ આપણે Kc લખી શકીએ Kc એટલે સંતુલન અચળાંક છે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 7 માં આવી ગયું હતું સંતુલન ચેપ્ટર માં તેથી અહીંયા આની જગ્યાએ Kc મૂકી દઉં ઈ સેલ ની જગ્યાએ 0 મૂકી દઉં તેથી મારું ઇક્વેશન બનશે 0 is equal to E not cell minus 0.059 divided by 2 પછી અહીં શું આવશે તો કે log અને Zn + 2 ના છેદમાં Cu2 + ની જગ્યાએ શું મૂકી દેવાનું Kc મૂકી દેવાનું ચલો મૂકી દીધો હવે હું શું કરી શકું ઈ સેલ ને કરતા બનાવી દઉં અને આ માઇનસ છે સામે જવા દઉં તો પ્લસ થઈ જશે તેથી આને શું લખાય ઈ નોટ સેલ બરાબર 0.059 ડિવાઇડ બાય 2 પછી અહીંયા આવશે log kc થઈ ગયું તો આપણે જનરલ બધા માટે વાત કરવી છે તો આ તો ખાલી ડેનિયલ કોષ માટે વાત કરી ને તો તમારે ખાલી આ ઇક્વેશન ને શું કરી દેવાનું સામાન્ય રીતે ઉપરના સમીકરણને આપણે લખી શકીએ છીએ જો ઈ નોટ સેલ છે તો ઈ નોટ સેલ નું ઈ નોટ સેલ લખી દો પછી 0.059 ના છેદમાં 2 હતા કોના તો કે ઇલેક્ટ્રોન કોના હતા ડેનિયલ કોષના પણ મારે તો બધા માટે વાત કરવી છે ને ડેનિયલ કોષ એટલા માટે તો વાત નથી કરવી કોઈ પણ કોષ આપેલો હોય ઇક્વેશન લાગુ કરવું પડે તો અહીંયા આપણે 2 ની જગ્યાએ n લખી દેવાનું કે જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન છે અહીંયા મૂકી દેવાના બધા માટે થઈ જશે પછી log kc નો log kc રહેશે તો આ ઇક્વેશન આપણું થઈ ગયું સંતુલન અચળાંક જ્યારે અને ડેનિયલ કોષ એટલે કે નળ સમીકરણ વચ્ચે નો સંબંધ એના ઉપરથી કેવી રીતે મેળવવી હવે જો તો આમાં kc ને કરતા બનાવો તો શું બનશે kc ને કરતા બનાવી દો તમને એમ ઘણીવાર દાખલામાં પૂછે કે સંતુલન અચળાંક kc ની ગણતરી કરો તો આ ઇક્વેશન લાગુ કરવું પડે kc બરાબર શું થશે તો કે આ ઈ નોટ સેલ સામે તો છે જ અને આ કેસી સાથે મલ્ટીપ્લાય માં log છે અને બીજી આ વસ્તુ છે તો log ને ઇઝ ઇક્વલ ટુ ની સામેની બાજુ મોકલશો એટલે એન્ટી log માં કન્વર્ટ થઈ જશે તેથી અહીંયા તમારે લખવાનું એન્ટી log અહીંયા આપણે લખવાનું રહેશે એન્ટી log પછી જો આ ઈ નોટ સેલ સામે તો હતો જ ને તેથી અહીંયા આપણે શું લખી શકીએ છીએ E નોટ સેલ હતો હવે આ આખો પદ સામે જશે એટલે ઉલટાઈ જશે એટલે મલ્ટીપ્લાય n અહીંયા આવશે અને છેદમાં 0.059 આવશે તો આ આપણું ફાઇનલ ઇક્વેશન બની ગયું કોના માટેનું તો કે સંતુલન અચળાંક kc શોધવા માટેનું નળ સમીકરણ પરથી તો એકદમ ઈઝી છે આ ઇક્વેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ આના ઉપરથી આપણે દાખલા પણ સોલ્વ કરીશું બરાબર છે તો આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે જે પહેલો ટોપિક હતો નન સમીકરણમાંથી સંતુલન અચળાંક kc મેળવવાની ગણતરી એ નન સમીકરણમાંથી મેળવી દીધું પર્ટીક્યુલર મેં તમને ડેનિયલ કોષનું ઉદાહરણ આપ્યું પછી એમ કીધું કે જનરલ સપોર્ટ ડેનિયલ માટે નથી પૂછ્યું કોઈ બીજા માટે પૂછ્યું છે તો પણ આપણે ઇક્વેશન તો લખવું પડે તેથી મેં અહીંયા 2 કાઢીને n મૂકી દીધા જ્યાં n બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન કે પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા છે અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા છે બેમાંથી એક વસ્તુ અહીંયા લખી દેવાની છે બરાબર ચાલો તો આ પહેલો ક્વેશ્ચન આપણો સોલ્વ આ નોટ કરી લેજો તમે હવે બીજો આપણો જે ટોપિક છે એ છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ તો એ જોઈ લઈએ હવે આપણને એમ કીધું છે અહીંયા કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ તો ગિબ્સ મુક્ત ઉર્જા આપણે કોને કહીએ છીએ
गिब्स मुक्त ऊर्जा डेल्टा जी ने कहिए छे यहां आर पण लगता था डेल्टा એટલે ફેરફાર આર એટલે રિએક્શન ને જી એટલે ગિબ્સ મુક્ત ઊર્જા તો રિએક્શન દરમિયાન ગિબ્સ મુક્ત ઊર્જા માં થતો ફેરફાર આવો લગતા હતા તો ગિબ્સ મુક્ત ઊર્જા એટલે યુઝફુલ વર્ક કરવા માટે મળતી મુક્ત ઊર્જા અને આપણે ભણ્યા હતા ધોરણ 11 માં કે કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 હોય લેસ ધેન 0 એટલે કે ઋણ હોય છે કેવું હોય ऋण हो कई प्रक्रिया माटे कोई पण आप मेले थती प्रक्रिया माटे आप मेले एटले के ए प्रक्रिया ने तमारे करावा कोई एनर्जी आपती ना पड़े पोतानी जाते थाय तो शुं आप मेले थती प्रक्रिया नथी के जेमां रासायनिक ऊर्जा द्वारा आपने विद्युत ऊर्जा मळे छे आप मेले थाय छे तेथी आप मेले थती प्रक्रिया मां डेल्टा जी नी वेल्यू केवी छे लेस देन 0 એટલે ऋण हशे तो ए समझिए आपने हवे जो મેં તમને કીધું હતું કે ભાઈ આ ડેનિયલ કોષમાં જે છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ જાય છે વિદ્યુત પ્રવાહ કોપરથી ઝિંક તરફ આવે તો ઇલેક્ટ્રોન ઝિંકથી કોપર તરફ ગયા ને એટલે ઇલેક્ટ્રોન દ્વારા કંઈક વર્ક થયું એટલે વર્ક ડન એનાથી થાય છે તો વિદ્યુતીય કાર્ય થયું એમ કહેવાય વર્કને આપણે કાર્ય કહીએ અને વિદ્યુત થાય એટલે વિદ્યુતીય કાર્ય તેથી હું એ વ્યાખ્યા આપી શકું કે એક सेकंड मा थयेल विद्युतीय कार्य એટલે કે W ऑफ विद्युत ए कोष पोटेंशियल એટલે કે E सेल ने આપણે कोष पोटेंशियल કહીએ ई जीरो सेल लिखे दो हो तो प्रमाणित विद्युत ध्रुव कोष पोटेंशियल के बाद कोष पोटेंशियल अने पसार करेला कुल विजभार इतने के n इनटू f ना गुणाकार बराबर हुई छे હવે આ શું કહેવા માંગે છે તો કે વિદ્યુતીય કાર્ય એટલે શું W વિદ્યુતીય તો અહીં લખો તમે W વિદ્યુતીય બરાબર કોને બરાબર છે તો કે E સેલ અને NF ના ગુણાકાર બરાબર હમણાં સમજાવું NF શું છે અને E સેલ શું છે તો NF ઇનટુ E સેલ લખાય E સેલ એટલે કે કોષનો પોટેન્શિયલ N બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને F બરાબર ફેરાડે અચળાંક જેની વેલ્યુ છે 96487 અથવા તો આપણે રાઉન્ડ ફિગર આપણે એને લઈએ છીએ 9500 કુલમ પર મોલ લઈએ છીએ બરાબર એ વેલ્યુ એને ફિક્સ જ રહેવાની છે અને એ વેલ્યુ ક્યાંથી આવી કેવી રીતે આવી એ દ્રાવણોની વિદ્યુતીય વાહકતા આપણે ભણી લેશું પછી એમાં સમજાવીશું તમને બરાબર અથવા તો આપણે કેવું છે કે ભાઈ આ ફેરાડે છે શું તો એ પણ જણાવી શકીએ છીએ ચાલો અત્યારે જે વસ્તુ ક્લિયર કરી દઈએ એટલે ફેરાડેમાં કોઈ વસ્તુ ડાઉટ ના આવે જો એ સાઈડમાં લખું છું કે એક इलेक्ट्रॉन पर नो विजभार एक इलेक्ट्रॉन पर नो विजभार कितलो होई छे 1.06 × 10⁻¹⁹ कूलम होई छे बराबर 6 પછી પોઈન્ટ આવે છે પણ એ લખ્યા નથી તો હું એમ કહું 1 મોલ પર એટલે 6.022 × 10³³ પર કેટલો હોય છે તો આ બે મલ્ટીપ્લાય માં આવશે તો વિજભાર આ બે ને મલ્ટીપ્લાય કરશો એટલે કેટલો થવાનો છે जो 1.6 × 6.022 × 10³³ मल्टीप्लाय 10⁻¹⁹ તેથી 23 માંથી 19 કાઢી નાખો તો 10⁴ વધશે અને 1.6 અને 6.022 ને મલ્ટીપ્લાય કરશો એટલે 96486 જેવો આન્સર આવશે તમારો 9.6 × 10⁴ કુલમ પર મોલ આવો આન્સર આવશે આને સરળતા ખાતર આપણે આમ પણ લખીએ છીએ 96486 10⁴ કાઢી નાખીએ એટલે કુલમ પર મોલ લખાય અને આને રાઉન્ડ ફિગર કરીને આપણે 96500 પણ લખીએ છીએ કુલમ પર મોલ તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિજભાર આટલો છે 96500 અને 1 મોલ ઇલેક્ટ્રોન પરના વિજભારને જ 1 ફેરાડે કહેવાય શું કહેવાય 1 ફેરાડે કહેવાય તેથી અહીંયા જે F લખ્યો ને ફેરાડે છે
અને જે n છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે બરાબર એક મોલ પરનો વીજભાર એટલે 1 ફેરાડે 2 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે 2 ફેરાડે 3 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 3 ફેરાડે થાય તો જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય એ મૂકી દેવાનો અને f મૂકી દેવાનો તો વેલ્યુ આન્સર આવી જશે તમારો તો વિદ્યુતીય કાર્ય બરાબર nf / e સેલ લખાય યસ લખી શકાય હવે આ કોષ કેવો છે તો કે ડેનિયલ કોષ છે એમાં આપમેળે પ્રક્રિયા થાય છે આપમેળે પ્રક્રિયા થાય છે એટલે પોતાની જાતે થાય અને પોતાની જાતે પ્રક્રિયા થાય એટલે ગિબ્સ મુક્ત ઊર્જામાં શું થાય ઘટાડો થાય એટલે જે કોષ વડે કાર્ય થાય છે વિદ્યુતીય કાર્ય આને સમીકરણ નંબર 1 આપું છું w વિદ્યુતીય એ બરાબર હશે ગિબ્સ ઊર્જામાં થતા ઘટાડાને બરાબર એટલે ડેલ્ટા r g ના ઘટાડા બરાબર આ બંને બરાબર છે પણ ડેલ્ટા જી ની આગળ માઈનસ લખ્યું કારણ કે આ જેટલું કાર્ય થશે એટલું આ ગિબ્સ મુક્ત ઊર્જામાં ઘટાડો થશે એટલે આ વિદ્યુતીય કાર્ય બરાબર ડેલ્ટા આર જી માઈનસ ડેલ્ટા આર જી લખાય તો યસ હવે માઈનસ આને આપી દઉં તો હું શું આને આમ લખી શકું ડેલ્ટા આર જી બરાબર માઈનસ ઓફ ડબલ્યુ વિદ્યુતીય તો યસ આને સમીકરણ નંબર 2 આપી દઉં હવે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશ તો શું બનશે डेल्टा आर जी बराबर माइनस एन एफ ई सेल लिखा है एन एफ ई सेल तो यस आ इक्वेशन थे यू गिब्स मुक्त ऊर्जा અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ જ્યાં ડેલ્ટા જી બરાબર ગિબ્સ મુક્ત ઊર્જા છે એન બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એફ બરાબર ફેરાડે અચળાંક છે જેની વેલ્યુ 96500 લેવાની કુલંબ પર મોલ અને ઈ સેલ બરાબર શું છે અહીંયા કોષ પોટેન્શિયલ છે તો અહીંયા જે ડેલ્ટા આર જી છે એટલે કે ગિબ્સ મુક્ત ઊર્જા આ જે ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે કેવો છે માત્રાત્મક ગુણધર્મ જ્યારે ઈ સેલ છે આ છે વિશિષ્ટ ગુણધર્મ હવે આ ગુણધર્મ કયા આવા ગુણધર્મના નામ તમે ધોરણ 11 ના ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં સાંભળ્યા કે કોઈ પણ પદાર્થને બે પ્રકારના ગુણધર્મ હોઈ શકે છે કાં તો માત્રાત્મક અથવા તો વિશિષ્ટ ગુણધર્મ માત્રાત્મક એટલે માત્રા ઉપર આધાર રાખે એવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવાય અને વિશિષ્ટ ગુણધર્મ જે માત્રા ઉપર આધાર ના રાખે એનાથી સ્વતંત્ર હોય એને વિશિષ્ટ ગુણધર્મ તો યાદ રાખજો તમને ઘણીવાર પૂછી શકે કે ગિબ્સ મુક્ત ઊર્જા માત્રાત્મક ગુણધર્મ છે અને ઈ સેલ જે વિશિષ્ટ ગુણધર્મ છે બરાબર છે ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ તો ગિબ્સ મુક્ત ઊર્જામાં થતો ફેરફાર નંબર ઓફ ઇલેક્ટ્રોન પર આધાર રાખશે તો યસ જેમ કે ડેનિયલ કોષમાં જો હું ડેનિયલ કોષની રિએક્શન આવી લખું કે Zn સોલિડ + Cu + 2 એક્વાયસ વિલ ગિવ્સ Zn + 2 એક્વાયસ + Cu સોલિડ આવી રિએક્શન થાય છે તો આ રિએક્શન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ આવે છે 2 ઓક્સિડેશન દરમિયાન પણ 2 રિડક્શન દરમિયાન પણ 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ આવે છે તો આ બે વસ્તુ જો આ ઇક્વેશન માં મૂકીશ તો આ ઇક્વેશન મારું શું બનશે ડેલ્ટા આર જી બરાબર માઇનસ 2 એફ પછી અહીંયા લખાશે ઈ સેલ લખાશે તો કે એન ની સંખ્યા ઉપર આધાર રાખે પણ આ જ ઇક્વેશન ને હું બદલી દઉં 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં બધી જ બાજુ 2 Zn સોલિડ + 2 Cu + 2 એક્વાયસ વિલ ગિવ્સ Zn + 2 2 Zn + 2 એક્વાયસ + 2 Cu સોલિડ મતલબ આ ઉપર વાળું જ ઇક્વેશન કોપી કર્યું પણ બધાને 2 2 વડે મલ્ટીપ્લાય કર્યા તો અહીંયા જે ઇલેક્ટ્રોન આ 2 નીકળતા હતા એ પણ 2 વડે મલ્ટીપ્લાય એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન નીકળશે 4 ઇલેક્ટ્રોન તેથી આ ઇક્વેશન માં તમારે વેલ્યુ મૂકવાની થાય ડેલ્ટા આર જી બરાબર માઇનસ 4 એફ ઈ સેલ તો આ ઇક્વેશન બને બરાબર છે તો અહીંયા ઇલેક્ટ્રોન ની સંખ્યા ઉપર આધાર રાખે છે ગિબ્સ મુક્ત ઊર્જા નંબર ઓફ ઇલેક્ટ્રોન n ની સંખ્યા ઉપર આધાર રાખે છે બરાબર છે અને બીજી વસ્તુ જો આ પ્રક્રિયા દરમિયાન યુઝ થતા દ્રાવણોની સાંદ્રતા 1 હોય 1 મોલર હોય તો ડેલ્ટા g ને કહેવામાં આવે છે ડેલ્ટા g નોટ અને e સેલ ને કહેવામાં આવે છે e નોટ સેલ એટલે કે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જામાં થતો ફેરફાર અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ જો ખાલી ડેલ્ટા જી લખું તો પ્રમાણિત નથી ડેલ્ટા જી 0 લખું તો પ્રમાણિત અવસ્થા એટલે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ એનું દબાણ 1 એટીએમ હોવું જોઈએ અને તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ તો આપણે એને પ્રમાણિત અવસ્થા કહીએ છીએ
તો એ પ્રમાણિત અવસ્થા હશે તો ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા જી નોટ લખવાનું ઈ સેલ ની જગ્યાએ ઈ નોટ સેલ લખવાનું તેથી આપણું ઇક્વેશન બનશે ડેલ્ટા જી નોટ આર જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ નોટ સેલ પછી એમ નહીં કહેવાનું સર એ ચાર કેમ ના લખ્યા ચાર તો મેં પર્ટિક્યુલર રિએક્શન માટે લખ્યા હતા ને મારું ખરેખર ઇક્વેશન તો આ હતું ને એમાં આ જો ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા જી નોટ કરી દીધું ઈ સેલ ની જગ્યાએ ઈ નોટ સેલ જો પ્રમાણિત અવસ્થા છે તો થઈ ગયું આ વસ્તુ ચાલો અને એક બીજું ઇક્વેશન પણ આનું આપેલું છે આપણને કે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કેસી વચ્ચેનો સંબંધ એ તારવવાનું નથી ડાયરેક્ટ જ છે અને એના ઉપરથી દાખલો પણ ઘણીવાર પૂછાય છે તો ઇક્વેશન આવી ગયું હતું આપણે એટલે તારવવાનું નથી આ ધોરણ 11 માં ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરમાં આવી ગયું હતું શું હતું એ ઇક્વેશન તો કે ડેલ્ટા આર જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે સી આવું ઇક્વેશન હતું એ ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એલ એન કે સી જે આર બરાબર વાયુ ઉચળાંક ટી બરાબર તાપમાન એલ એન બરાબર પ્રાકૃતિક લઘુગુણક નેચરલ લો અને કે સી સંતુલન અચળાંક જે હમણાં આગળ જોયું ચાલો આ એલ એન ને લોગમાં કન્વર્ટ કરવો છે આને શું લખાય ડેલ્ટા આર જી નોટ બરાબર માઇનસ આ લોગમાં કન્વર્ટ થાય એટલે કેટલા વડે મલ્ટીપ્લાય થાય 2.303 એને મલ્ટીપ્લાય કરવાનું આર અને ટી અને કે સી તો તમને અહીંયા ટી ની વેલ્યુ આપી હશે આર ની વેલ્યુ 8.314 જૂલ પર મોલ કેલ્વિન લેવાની બરાબર અને કે સી ની વેલ્યુ આપી હશે અથવા ગણવાની કે તો પહેલા અહીંયાથી ગણી દઈએ ઇક્વેશન તારવીઓમાંથી કે સી ની વેલ્યુ યસ ગણે મૂકી દો આમાં બધી વેલ્યુ એટલે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર મળી જાય અથવા ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર આપેલો છે તો તમે કે સી પણ શોધી શકવાના છો બરાબર તો આજના ત્રણ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ એક આ છેલ્લું આના ઉપરથી ઘણા દાખલા સોલ્વ થશે એક આ ઇક્વેશન ઉપરથી સોલ્વ થશે અને એક જે કેસી વાળું મેં નન્સ ઇક્વેશનમાં આપ્યું એના ઉપરથી પણ સોલ્વ થશે બરાબર તો આજનો ટોપિક આપણા જે બી હતા એ પૂરા છે તમારી નોટબુકમાં કોપી કરી લેજો